આપણે અંતે જોયું કે ભીમ છે એ દુઃખથી અને ગુસ્સાથી કહે છે કે તમે અમને આગળથી ચેતવ્યા હોત તો આ યુદ્ધ થાત જ નહીં, અને આપણે અત્યારે જે દુઃખ થાય છે એ આપણા નસીબે આવત જ નહીં. એટલે અંતે યુધિષ્ઠિર કહે છે, હજી ક્યાં મોડું થયું છે ભીમ? શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. આ શું બોલો છો? હવે તો જે રમત રમવાની હતી તે રમાઈ ગઈ. યુધિષ્ઠિર, એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાહલ હોળવામાં જ. મહાન પ્રયત્નો કર્યા પણ બધા વેરઝેર કરવામાં. ભૂલ થઈ તો સુધારીએ, હવે જાગ્યા ત્યારથી સવાર. ભીમ, ભૂલ જ ક્યાં છે? અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. અને દબાણથી, હવે જવા દો બધી લાંબી ટૂંકી ને સૌને ઠરીઠામ બેસવા વેળાવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. ભીમ હવે ગુસ્સામાં કહે છે, ભૂલ ભૂલ તો થઈ જ નથી, પણ તમે તો ભૂલમાંથી પણ ભૂલ શોધો એવા છો. હવે જવા દો બધી લાંબી ટૂંકી અને બધાને ઠરીઠામ શાંતિથી બેસવા દો. શાંતિથી બેસવાનો વખત જ ક્યાં આવવા દીધો છે તમે? આજ લગી તો તમારે વાદે તમારે લીધે દમ શ્વાસ લેવાનો પણ પૂરો સમય મળ્યો નથી. યુધિષ્ઠિર, દુઃખ સાથે એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીંગળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ. પવનનો ગોઠિયો બની અને વનની કોતરાઓમાં ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ. યુધિષ્ઠિર, શોક અને દુઃખ સાથે આ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગો ને ભાઈ. મૂળદા પર સબો પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીતરતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો ભય વગરનો નિર્ભય માર્ગ પકડીશ. પવનનો મિત્ર બનીને વનની કોતરોમાં શરીરને કોક દિવસ ફેંકી દઈશ. આ શરીરનો કોક દિવસ ત્યાગ કરીશ. સહદેવ, તમે જ વનવાસ દરમિયાન કહેતા ને કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શું બાધ છે? મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા? તમે જ વનવાસ દરમિયાન કહેતા કે બાહ્ય વસ્તુઓ છોડીએ, ભોગ વિલાસ તમામ વસ્તુઓને છોડી દેતા આત્મશુદ્ધિ પવિત્રતા થતી નથી. મમતા છોડીને રાજ ભોગવવામાં સો વાંધો છે. મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા? નકુલ, હું પણ એ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથમાં રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. નકુલ છે એ આ તમામ રમત ભાગ્યના દોષે જવા દે છે. હું પણ એ જ કહેવા માંગુ છું. ભગવાન મહાકાલ કરાવે, આપણી પાસે ઈશ્વર જે કરાવે તે કરીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા જ છીએ. એ દોરી હલાવે ત્યારે કૂદવા માંડીએ. આપણી પાસે તે નાચ નચાવે તો આપણે નાચીએ છીએ, અને દોરી ખેંચી લે તો કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું અને મરવું એ તો ભગવાનના હાથની વાત છે. યુધિષ્ઠિર, પણ આપણે હથિયાર બન્યા ને, તો ઈશ્વરના પણ આપણે નિમિત્ત બન્યા ને, હથિયાર બન્યા ને. ભીમ, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? કઠિયારો જો ઝાડ કાપે તો એ કઠિયારાનો દોષ કે કુહાડીનો? યુધિષ્ઠિર, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવાનો? ઈશ્વરની ઈચ્છા છે એવું માની અને આપણે બીજાનો સંહાર વિનાશ જ કર્યા કરવો? પાંચાલી, બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, તમારી તાત્વિક વાતોને બંધ કરો. ઘણું થયું, ધરાઈ ગયા હવે એની એ જુગ જૂની ક્ષમા ને શાંતિની વાતો. તમે તો ક્ષમા અને શાંતિ જ આપતા રહેશો. એ દહાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડી અને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી કરત.
भरी सभा में दुशासन और दुर्योधन ना पराक्रमों द्रौपदी गुस्सा में युधिष्ठिर ने कहे छे, भगवाने लाज राखी नहीं तो मने वस्त्रों वगरनी ज करत, एने आपवो हतो अमर पद। गुस्सा में युधिष्ठिर ने कहे छे के एने अमर पद अपाय, क्षमा पद छोड़ाय, आपी दो क्षमा। द्रौपदी नु गमे ते थाव ने दुर्योधने भीष्म द्रोणनी हाजरी में तमारी सन्मुख तमारी सामे साथड़ खोली मारू अपमान कर्यु, मोड़ी वहली पण त्यां भीमनी गदा शू नहोती पड़वी जोईती। युधिष्ठिर, ना पांचाली, कठण काळजू करीने कहूँ छू, सो वार ना। ए संहार तो नहोतो ज करवानो, ओछू न आणशो, तमे ओछू न लावशो, तमारू अपमान मने पण सळगावी देतु हतु। आपणी गदाए दुर्योधननी साथड़ना टुकड़ा कर्या के दुशासनना शरीरनो विनाश कर्यो, पण एथी शू मळ्यु? शरीर पड़िया, फक्त तेवो शरीरथी मृत्यु पाम्या छे। दुर्योधन अने दुशासन आपणी वच्चेथी दूर थया, आपणे एमने दूर कर्या, पण ज्यां जशे त्यां एज अभिमान अने एज क्रूरता बमणा वेगथी काम करशे। युधिष्ठिरનું કહેવું છે કે તેની વેરવૃત્તિને હૃદયમાંથી નાશ કરવાની હતી, તેમના શરીરને નહીં। એટલે હવે જ્યાં જશે ત્યાં પોતાની એ જ અભિમાની વૃત્તિ અને નિર્દયતા બમણા વેગથી કામ કરશે। આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, તેના અભિમાની વલણ સાથે, દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે, દુશાસનની નિર્લજ લજ્જા વગરની નિર્દયતા સામે ને લડી બેઠા તેમના શરીરો સાથે। પાંચાલી, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય, તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપું। જો સ્ત્રીનું કોઈ અપમાન કરે તો તે પિતામાં હોય કે પરમેશ્વર, તો પણ તેની સાથે યુદ્ધ કરવું જ જોઈએ, આવું શાસ્ત્રમાં લખ્યું છે, યાદ કરાવું। ને શાસ્ત્રનું વચન ન હોય તોય શું, આ તો પાપી હતા। હાથમાં ગદા હોય, ગાંડીવ હોય, તો પણ બધું સહન કર્યા કરવું, ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું? યુધિષ્ઠિર, દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે। અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે, એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો। દ્રૌપદીને યુધિષ્ઠિર કહે છે કે તમને તમારું જ અપમાન યાદ આવે છે? અત્યારે તો હજારો સ્ત્રીઓ પોતાના પુત્ર, ભાઈ અને મૃત્યુના દુઃખથી રડતી હશે, જો તમારા કાન બુઠ્ઠા ન હોય, લાગણી વગરના ન હોય તો જરા ધ્યાન આપો। અરે, આખા આકાશમાં દસે દિશામાં એ જ ઘોર આક્રંદ દુઃખના અવાજો સંભળાય છે, લાગણીના ભાર નીચેથી ઉછળીને। પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી, તારી આંખોમાંથી નિરંતર આગજ વરસ્યા કરી છે, તું કદી લાગણીને સમજી જ નથી, તારી આંખોમાંથી સતત અગ્નિ વરસ્યા કરી છે, આખો સંસાર રોમે રોમ પ્રજળી ઉઠ્યો છે, આ ભયાનક યુદ્ધથી આખો સંસાર રૂવાડે રૂવાડે બળી રહ્યો છે, તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને ને એની બળતી ઝાડને ઠાર દેવી મહાકાલી, આખો સંસાર અત્યારે બળી રહ્યો છે, જો તારી આંખમાં લાગણીના બે આંસુઓ હોય તો તું એને આપ ને એની બળતી અગ્નિને ઠાર દેવી મહાકાલી। પાંચાલી, સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે, એમ હું તો સ્પષ્ટ જોઉં છું। આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે। સંસારને બાળી રહેલો દાવાનળ અગ્નિ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે, એમ દ્રૌપદી સ્પષ્ટ માને છે। આજે લોકોને બચાવો બચાવો પોકારાવનારા કેટલાય પાપીઓ ચાલી ગયા છે, લોકોને પરેશાન કરનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે। યુધિષ્ઠિર, ભૂલો છો, એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે, દુનિયામાં મારામારી મટે તે સારું, દુનિયામાં મારામારી બંધ થાય તે માટે મારામારી કરી છે,
अशांति फिटाड़वा जता आपने स्मशान शांति मळी छे। अशांति दूर करवा जता आपने स्मशान शांति ने पाम्या छीए। पहला पीड़ितोनी चीसो आपना अंतर चीरी नाखती हती, तो हवे शोकनी रडारो आपना कानना पड़दा फाड़ी नाखवा तैयार छे। पहला दुखियाओनी चीसो आपना अंतर चीरी नाखती हती अने हवे शोकनी रडारो शोकथी मृत्युना आक्रंद अपना कानना पड़दा फाड़ी नाखवा तैयार छे। भीम न बोलू न बोलू एम मन में घणुए थाय छे, पण बोल्या विना रहेवातुं नथी। आपणे बेसी रह्या होत ने दुश्मनोने फावे तेम करवा दीधुं होत तो ठीक शांति जळवात केम? भीमथी बोली जवाय छे, आपणे कंई न कर्युं होत एम ज बेसी रह्या होत तो ठीक थात अने तो ज शांति जळवात एम ने? युधिष्ठिर, चोक्कस बे पहाड़ विना कदी प्रतिध्वनि संभळातो नथी। युधिष्ठिर कहे छे के बे पहाड़ अथड़ाय तो ज पड़घा संभळाय छे, पापनो पण बे पक्ष वगर पड़घो पड़तो नथी। जेम एक हाथे ताड़ी पड़ती नथी तेम बन्ने तरफ पापनो पड़घो पड़े ज छे। आपणाथी काई नहीं तो बेसी रहेवानुं बन्युं होत तो ये बस हतुं। ऊभा थई सामे माथू ऊंचू कर्युं के पाप आपणी साथे अथड़ायुं ने पड़घानी परंपरा चालू थई ने ए अवाजोथी आखो संसार गुंगळाई रह्यो छे। युधिष्ठिर कहेवा मांगे छे के पाप तो आपणे पण कर्युं छे, बे पहाड़ विना कदी पण प्रतिध्वनि पड़घा संभळाता नथी। कौरवोए युद्ध कर्युं छे तो आपणे पण कर्युं ज छे, पाप तो सरखुं ज छे। भीम, पण थवानुं थई गयुं हवे? युधिष्ठिर, अरे वाह, हवे घणु बधु। भीम, हूँ पण कहूँ छू जे छे ते हवे ज छे। 12 वर्ष वनमां भम्या ने केटलाई वितको संकटो अने मुश्केलीओ पछी आ राज्य मळ्युं छे तो भोगवीए। जटासुर चित्रसेन कीचक मारियाना दृश्यो नजर आगळ तरवरिया करे छे। जटासुर चित्रसेन अने कीचक मारियाना दृश्यो नजर आगळ तरवरे छे। सुयोधनने माथामां लात मारेली तेनो दुखावो हजी तो पगमांथी गयो नथी। गईकाल सुधी माथे संकटना वादळ झઝુમતા રહ્યા છે, હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાંતે બેસીએ, ગઈ વાતોને ભૂલી જઈએ અને રાજ્ય શાસન ભોગવીએ અને શાંતિ પ્રાપ્ત કરીએ? યુધિષ્ઠિર, ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે, કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાડ કરે છે, આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું, આપણને પેટ તો એક છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે? ભીમ, તું તો વરુની વાતો કરે છે, કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાડ કરે છે? એક કોળિયા અન્ન માટે વાઘ અને વરુ મારફાડ કરે છે, આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું, આપણે પણ આપણા પેટ માટે જ કર્યું ને, પેટ તો આપણે એક જ છે તો આવડા રાજપાટની શી જરૂર? પાંચાલી, યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી એ જોઈ સહેજ ઠંડી પડીને। ધર્મરાજા દ્વૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા? દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું એવું કહી વનવાસનું દુઃખ વિશારે પડાવતા તે તમે કે બીજું કોઈ? વનવાસના દુઃખો ઓછા કરવા માટે દ્વૈતવનમાં જ્યાં 12 વર્ષ વનવાસ વેઠેલો એ વનમાં આશ્વાસન સહારો આપતા તે ભૂલી ગયા? દુર્યોધનને લડાઈમાં હરાવીને ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા વનવાસનું દુઃખ ભૂલવી દેતા તે તમે કે બીજું કોઈ? યુધિષ્ઠિર, એ જ હું, મારે જ વાકે બધું થયું છે, એ તો હું ક્યારનોય કહું છું ને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું। યુધિષ્ઠિર કહે છે કે આ મારે જ વાકે બધું થયું છે, માટે જ કહું છું કે હું વનમાં ચાલ્યો જાઉં। નકુલ, ધર્મરાજ તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય જ છે, તપસ્વીઓ પણ કોઈને કોઈ જીવને તો હણે જ છે। અર્જુન, અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે, નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, ને કૂતરો બિલાડીને તો વરુ કૂતરાને, ને માણસ વળી એ બધાને,
એવી આખા જીવનની યોજના છે। અર્જુન કહે છે, અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી અને ગુજારો કરે છે। નોળિયો ઉંદરને ખાય છે તો બિલાડી નોળિયાને, બિલાડી ઉંદરને ખાય છે, કૂતરો બિલાડીને, તો વરુ કૂતરાને ખાય છે, ને માણસ વળી એ બધાને મારીને ખાય છે। એવી આખા જીવનની યોજના છે, એવી આખા જીવનની આ આયોજન ઈશ્વરે ઘડેલું છે। તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે, તપસ્વીઓ પણ વધ કર્યા વિના પ્રાણ નથી ટકાવી શકતા। પોપચા બેડાય તેમાં જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ, કલ્પનામાં ન આવી શકે એવા કેટલાક જંતુઓ તો છે। માટે મોટા ભાઈ, મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે। જે કંઈ થયું તે બરાબર જ થયું છે। તપસ્વીઓ પણ કંઈક ને કંઈક નાના જીવ જંતુઓને મારતા જ હોય છે, જાણતા કે અજાણતા। એવા કેટલાય સૂક્ષ્મ, કલ્પનામાં ન આવે તેટલા જીવો છે જેના પોપચા બિડાઈ જતા હોય છે। તો પછી આપણે જેવા સર્જાઈએ છીએ તેવા રહેવામાં જ માલ છે। યુધિષ્ઠિર કંટાળીને, હવે હદ થાય છે, અર્જુન તું શસ્ત્ર ઝાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે, એટલે કે તું મોટા ભાઈને શિખામણ આપે છે, વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી, વૃદ્ધોના ચરણની તે હજી સેવા કરી નથી, ભાતૃ સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે, ભાઈઓ પ્રત્યે તને પ્રેમ છે અને બોલે છે એટલે મને યોગ્ય લાગે છે, ભીમસેન અને તારામાં અઢળક બળ છે એવું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી। ભીમમાં અને તારામાં ખૂબ બળ છે એ હું જાણું છું, પણ તેથી મારા જ્ઞાન પર શંકા લાવવાનો તમને કોઈ અધિકાર નથી। તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે, તું તો લોહીના લાલ રંગને લાંછન ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહિત થાય એમ છો, બધું ગળી જતા હોય તેમ દુઃખથી, ભલે ભાઈ ભલે, તમ તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો, મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર, મને અહીંથી છૂટો કરો, જંગલે જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે, જંગલે જંગલમાં જઈશ અને વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થપાય એવો કોઈ ઉપાય કે ઉકેલ તમારી પાસે છે ખરો, પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રેડીશ, સંસારનું જેટલું પણ દુઃખ છે એ પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણાની સાથે રડી લઈશ, ને સાગરનો વડવાનળ બુજાવવા જતી સરિતાને પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં, સાગરનો વડવાનળ સાગરમાં લાગતી આગ બુજાવવા જતી નદીઓને પૂછીશ કે સંસારમાં બળી રહેલી અગ્નિ સમાવવા મીટાવવા જેટલું જળ તેમની પાસે છે કે નહીં। વ્યાસ, સંન્યાસની આ શેની ધૂન લગાવી છે, દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, સંન્યાસની તમે આ તમને આ લગ્ની ક્યાંથી લાગી છે, સજા એ જ તો ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં, સંસાર ત્યાગી અને મુંડન કરવું એ ક્ષત્રિયોનો ધર્મ નથી, શા માટે રાજા શોક કરો છો, શા માટે દુઃખ પ્રગટ કરો છો, જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજે તો બધી વિટંબણા ટાળી જાય, જેમ બધા રાજાઓ યુદ્ધ કરી અને રાજ્ય ભોગવે છે એમ સમજી લો તો બધા દુઃખો ટળી જાય। યુધિષ્ઠિર કંઈ પણ બોલતા નથી। વ્યાસ, પણ રાજા ક્ષત્રિય સપ્યામાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત તો સમરાંગણમાં જ શોભે। વ્યાસજી કહે છે, પણ રાજા ક્ષત્રિય પથારીમાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત તો રણમેદાનમાં જ શોભે, એટલે તમે જે યુદ્ધ કર્યું છે એ બરાબર જ છે। યુધિષ્ઠિર, મારું મોત એમ થયું હોત તો ઠીક હતું, પણ આ તો બીજાનું મોત કરાવીને અહીં ઊભો છું। અર્જુન,
व्यास ने पण युधिष्ठिर कई दाद देता नथी ए जोई कृष्ण ने निमंत्रे छे। यदुवीर तमे मने तो कुरुक्षेत्र में लड़ाई ने रंगे चढ़ाव्यो पण हवे आ काम वसमू छे, बे त्रण गीता गासो तो ई समझे तो भला। अर्जुन श्री कृष्ण ने कहे छे के हे यदुवीर, कुरुक्षेत्र में तमे एक गीता गाई अने मने युद्ध करवा ललकार आपी दीधी, पण हवे आ काम कपरू छे, बे त्रण गीता गासो तो युधिष्ठिर नथी समझवाना। युधिष्ठिर, हूँ ज श्री कृष्ण ने पूछू छू कि आवड़ो मोटो संग्राम थयो पण एक वक्त पोते केम शस्त्र पकड़ियू नहीं, ए मने शू कहेवाना हता। हूँ ज एमने पूछू छू कि आवड़ो मोटो युद्ध थयू पण पोते एक पण वक्त केम शस्त्र उपाड़िया नहीं। श्री कृष्ण, अरे मारे हाथे क्या ओछू थयू छे, माराथी पण क्या खोटू ओछू थयू छे, पण ए तो ठीक, पोते हवे आ विवाद में खेचाया छे एटले खसी गए नहीं चाले, एम समझी धर्मराजा तमे जुगार में होशियार छो तो आ जरा मोटी बाजी छे, तो ई शू समझता वार केम लगाड़ो छो। युधिष्ठिर, एटले पांचाले तमे बधाय एक महाशतरंजना सोगठा छो, आ एक मोटी बाजी छे अने आपणे बधा तमे बधाय एना मोहरा छो। युधिष्ठिर, कबूल, ने तेथी तो आजे हूँ शांतिनो दाव खेलवा बैठो छू, ने माटे ज तो हूँ आजे शांतिना प्रयत्नो करू छू, मारू सर्वस्व होडमां मूकू छू, मारू जे पण कंई छे ते हूँ शरतमां मूकू छू, जोईए छीए शांति जीते छे के युद्ध, हाथे कर्या बधा भूसी नाखवा छे, शांतिनो दाव जीतू तो जन्मारो जीत्यो, हाथे करेला बधा ज पापो भूसी नाखवा छे अने शांतिनो दाव શાંતિની રમતમાં હું જીતી જાઉં તો જિંદગી જીત્યો। પાંચાલી નિર્દય મર્મ પ્રહારથી, નિર્દય હૃદયના પ્રહારથી, હોડ બકો એમાં આપણને ગણશો નહીં, શરત તમારા મોઢાથી તમે બોલો છો એમાં મને ન ગણશો, એકવાર તો ભગવાને લાજ રાખી છે। શ્રી કૃષ્ણ, કૃષ્ણ ગંભીર, આ પજવણીનો સમય નથી, આ હેરાનગતિ કરવાનો સમય નથી। અને પછી યુધિષ્ઠિરને, તમે નકામાં ખાંડ ખાવ છો, તમે ભૂલ કરી રહ્યા છો, એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માંગો છો, જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને, મારું માનો તો કૌરવો મર્યાનો શોક છોડી દો। યુધિષ્ઠિરને કહે છે કે હવે તમે ભૂલ કરી રહ્યા છો, એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માંગો છો, જે ગયા એને પાછા બોલાવવા છે, મારું માનો તો કૌરવો જેટલા મર્યા છે તેનું દુઃખ છોડી દો। યુધિષ્ઠિર, અરે કોણ મર્યું છે, આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો, મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને, રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા, સબ પડ્યા હોય, તે બધા પણ આ મારી આગળ જીવતા જાગતા ફરે, મારે તે સૌને ભેટવું છે, તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું, આપણા હથિયાર હથિયાર સાથે જ અથડાયા, માંસ માંસની સાથે જ લડ્યું, મારે હવે હૃદયની લડાઈ આદરવી છે, 25 દુનિયાઓ વડોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ પાછળ જઈશ, ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ, આપણા ને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે, ચાલ એ યુદ્ધને અશાંતિને આપણે મહાત કરીએ, એ અશાંતિને આપણે હરાવીએ, એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે, એમ તો એ અને વાક્ય અધૂરું રહે છે। શ્રી કૃષ્ણ રોકીને, અત્યારે અહીં જ હવે નવવિધાનના બીજ નાખો તો ઘણું છે, અત્યારે હવે અહીં જ નવસર્જનના બીજ નાખો તો સારું। યુધિષ્ઠિર, મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું, મહાવિનાશનું ખાતર અહીં પડ્યું છે એમાં બીજું શું ઉગવાનું હતું, લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા, લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો। શ્રી કૃષ્ણ, ધર્મરાજા તમે શાંત થાઓ, ભૂતકાળ બિચારો તમારી આગળ કાપે છે, ધ્રુજે છે, દયા કરો, ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એને નિરાશ ન કરો। યુધિષ્ઠિર, હાય નિરાશા, શ્રી કૃષ્ણ તો સૃષ્ટિક્રમમાં આ યુદ્ધ વૃથા આવ્યું છે એમ, સૃષ્ટિના કાળચક્રમાં આ યુદ્ધ નકામું આવ્યું છે એમ,
ब्रह्मानी पण भूल थवा संभव छे खरा? सृष्टिना सर्जन करता ब्रह्मानी पण भूल थवा संभव शक्यता होई सके खरे? युधिष्ठिर, फरीथी मानवता आवा तांडव न जोवा पामे एज आ युद्धनो जगतना विकास क्रममा हेतु होई सके। फरीथी आवा युद्धोना तांडव भीषण युद्ध न थाय एज आ युद्धनो जगतना विकास क्रममा हेतु होई सके। जगतना विकासना एक पगथियामा एज फक्त हेतु होई सके। श्री कृष्ण, जुओ ने अत्यारे ज सुंदर नवु चणतर अबाधित रची सकाय छे। एक मुक्त चणतर अत्यारे ज रची सकाय तेम छे। बधा जाड़ी झाखरा दूर थया छे। राक्षसी वृत्तिना बधा ज तत्वो दूर थया छे। युद्ध द्वारा मानवताए पोतानो कचरो फेंकी दीधो छे। युधिष्ठिर, कचरो कचरो तो एक वार सर्जनहारनी अंगुलीनो स्पर्श थयो छे। परमेश्वरनी भूल सुधारवानो माणस माथे ले, परमपितानो आशीर्वाद देतो मीठो हाथ तेना ऊपर एक वार न हसे एटली वात ज शुं एने पूजवा माटे पूरती नथी? ए पितानी नजरे सौ सरखा छे। रात्रिना ताराने तरणा सामे हसवानो अधिकार नथी। रात्रिना ताराने घासना तणखला सामे हसवानो अधिकार नथी। तो ये युधिष्ठिर समझवा हजू तैयार नथी। अर्जुन, पण हवे आ प्रजाने आवी दशामां मूकीने तमे छूटा थई उचित गणो छो? तमे अहींथी मुक्त थई जवा इच्छो छो ते उचित छे? युधिष्ठिर, हा, प्रजानो सेवक बनीश, चाकर थईने रहीश, दास थईने रहीश, पण सिंहासन ઉપર સેવા નહીં કરું। ભિખુ થઈને રખડીશ, ભિખારી થઈને રખડીશ ને મારામાં પાપ પૂરેપૂરું ભાન પામીશ। કેટ કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા તે કરુણ વિલાપો આ કાને સાંભળીશ, એ કરુણ આક્રંદો આ કાને સાંભળીશ। મારે એકને કાજે રહે, મારા એકના કારણે સુત વિયોગે પોતાના પુત્રોના વિયોગમાં આજે રે માડી કંઈક ઝૂરી મરે। આજે કેટલીય માડીઓ કેટલીય માતાઓ ઝુરાપો અનુભવી રહી છે, પુત્રના વિયોગમાં તડપી રહી છે। યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવતા ઢળી પડે છે। આખરે યુધિષ્ઠિર અત્યંત લાગણીવશ થઈને ઢળી પડે છે। વ્યાસ સફાળા ઉઠીને, ઓચિંતા વ્યાસ ઉઠીને કમંડળમાંથી પાણી છાંટે છે અને બેબાકડા બનીને ભયભીત બનીને પાંચાલી અર્જુન ભીમ વગેરે કંઈ કંઈ લાવે છે। ભીમ વ્યથાથી એકદમ પીડાથી, પાપી તો હું જ હતો ઝેરનું પૂતળું। અર્જુન, મને મારા ગાંડીવનું અભિમાન હતું, અભિમાનમાં હું સખણો ન રહ્યો। પાંચાલી વિલાઈને દુઃખી થઈને, મારા જ પાપ પ્રગટ્યા છે, યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી, મારા જ પાપે આ બધું થયું છે, યુદ્ધ માટે તો મેં જ પ્રયત્નો કર્યા છે। સહદેવથી માત્ર અરેરાટીનો એક અવાજ કરી જવાય છે। નકુલ, આ શું છે બધું? શ્રી કૃષ્ણ, એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું ખરેખર સાચું જ હતું એવું શ્રી કૃષ્ણ કહેવા ઈચ્છે છે કે યુધિષ્ઠિર કહે છે તે સત્ય જ છે, પણ રાક્ષસી વૃત્તિઓનો નાશ કરવા માટે સર્જનહારની આ લીલા હશે। વિચારમાં પડી જાય છે ને પડદો પડે છે, અહીં નાટક પૂર્ણ થાય છે।